ભાવનગરના પશ્ચિમના ધારાસભ્ય અને જ્યારે કેબિનેટ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ ગુરુવારે ભાવનગર શહેરના જુદા જુદા વિસ્તારોમાં 20 કરોડ કરતાં પણ વધુના ખર્ચે વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, તો જેમાં ભાવનગર શહેરના કાળિયા બીડ, નિર્મળનગર, કુંભારવાળા સહિતના વિસ્તારોમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. તો જ્યારે વિધાનસભાની નજીક આવી રહી હોય ત્યારે આ ભાવનગર વિકાસના કામોને વેગ મળે, ભાવનગર શહેરના જુદા જુદા વિસ્તારોમાં ભાવનગરના પશ્ચિમ ધારાસભ્ય રાજ્ય કેબિનેટ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીના હસ્તે આરસીસી સહિતના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. કાળિયાબીડ, સીછર, ચિત્રાફુલસર, વડવા બ, કુંભારવાડા આ બધા વિસ્તારની અંદર લગભગ ઓછામાં ઓછા 15-20 કરોડ રૂપિયાના ખર્ચે ખાતમુહૂર્તોના કાર્યક્રમ ભાવનગર મહાનગરપાલિકા મેયર શ્રી કીર્તિબેન, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ધીરુભાઈ, અમારા સૌ નગરસેવકો બાબુભાઈ, નરેશભાઈ, ઉપેન્દ્રસિંહ, અમારા આગેવાનશ્રીઓ, એમના પ્રયત્નોથી રાજ્ય સરકારની સીધી ગ્રાન્ટ, એમના કારણે એક જ દિવસે 20-20 કરોડ રૂપિયાના વિકાસના કાર્યો, એ રોડના કાર્યો હોય, બ્લોકના કાર્યો હોય, અન્ય માળખાકીય સુવિધા આપવાની હોય, એ માત્ર 3 વોર્ડની અંદર ત્યારે 22માં પણ હું જોઈ રહ્યો છું. ભારતીય જનતા પાર્ટીનું શાસન વિકાસ માટે, વ્યવસ્થામાં સુધારો માટે, માળખાકીય સુવિધાઓ માટે, જીવન સુધારવા માટે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં લોકો આપવા માટે ઉત્સુક છે. અમે પણ ભરોસો આપીએ છીએ કે સેવાના ભાવ સાથે હંમેશા અમે જ કર્યું છે, બાકી રહી ગયું હશે એ પણ જનતા જનાર્દનના હિતમાં સેવાના ભાવ સાથે ભારતીય જનતા પાર્ટીનું શાસન ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં જ કરીશું. વોટ બેંકની રાજનીતિ નહીં, લઘુમતી તુષ્ટિકરણની રાજનીતિ નહીં, મતો નહીં મળે તો નહીં જીતું એવું નહીં. તમામ શેરી ગલી, કોઈપણ જ્ઞાતિ જાતિ ધર્મ સંપ્રદાયનો વ્યક્તિ, એમનો વિકાસ એ અમારી પ્રાથમિકતા રહેશે. અને સપનાઓ વેચવા નીકળેલા લોકોને કહેવા માગું છું કે આઝાદ થયાને 75 વર્ષ થયા, ક્યારેય